તો ત્યારે એ બધું અલગો કઈ કીધા જ નહોતા કે આ એક્ઝેક્ટમાં બધું કેમ હતું, બધું અલગો છુપાવી નાખતા, એકદમ અલગો બધું સંતાડી નાખતા. હવે આ લોકો શું કીધા, જે નવી કમિટી આવી, જે નવો ગુવર્નમેન્ટ આવ્યો, આ લોકો કીધા કે એકદમ જરૂર છે કે જે આવા નાના નાના બચ્ચાઓ હવે અટાણે આવ્યા છે, આ લોકો સમજે કે હવે લોકો કોઈ દિવસ પાછું આ ના બનવું જોઈએ આપણા ગામમાં. એટલે બરાબર જરૂર છે કે આખી ઇસ્તવાર હવે લખાઈ જાય, અને સાચી ઇસ્તવાર લખાઈ જાય, ભલે માણસો સુફરી થાય, ભલે આ લોકોને આખું બધું સાંભળવું ખબર ઇતિહાસ, પણ કેમ કે આ ઇતિહાસ થી આપણને લેશન મળે છે. અને એટલા લોકો મ્યુઝિયમ બનાવ્યા, એટલા લોકો બધા ઠેકાણે, એટલું લોકો એમાં પૈસા આપ્યા, એટલું લોકો ડેવલોપે કર્યા કે આ લોકોને ખબતું હતું કે આ કોઈ દિવસ પાછું ના બને. તો ઇતિહાસ જે આપણો ઇસ્તવાર હોય છે એમાં પણ આપણને ઘણા લેશન મળે છે. હવે quelques-uns trois, quelques-uns ont insisté sur une période définie telle que l'époque du saint prophète Asri Risala ou le soulèvement du 12e imam, le Mahdi, qui a des particularités spécifiques et une gloire définie dans l'histoire de l'homme à laquelle le serment ferait référence selon eux. Nous le savons, આપણને મળે છે કે હવે આ અમુક તફસીર લખવા વાળા એમ કહે છે કે અહીંયા અસરની વાત જયારે થાય છે તો ઇતિહાસનો એક ભાગ ની વાત થાય છે, અને અસરે રિસાલા કે જયારે રસૂલિલ્લાનું ટાઈમ હતો, જમાનો હતો, એનું અહીંયા એના ઉપર ઇશારો થાય છે. અહીંયા અમુક કે છે કે અહીંયા કેની વાત થાય છે, જયારે આપણા બારમાહીમાં ઝુહુર ફરમાવશે, અને જયારે આપણને ખબર છે કે આ દુનિયામાં પના, આ દુનિયામાં અદાલત, જસ્ટિસ બધું રેન્ય થશે, અને તે જે આપણે ક્યાં તો વાત જોઈ છે, તો એટલું ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા એ જમાનાની વાત થાય છે. અને આગા મહેદી પુયા એની તફસીરમાં એમ કે છે કે શા માટે રસૂલિલ્લાનો જમાનો અને બીજા કોઈનો જમાનો નથી અહીંયા એના ઉપર ઇશારો થાય છે. એનું કારણ એ છે કે જયારે રસૂલિલ્લા આવ્યા તો ત્યારે પેલા એના મોર કેટલી જહાલિયત હતી. આપણને ખબર છે કે કેવું, કેટલા માણસો જાહેલ હતા, કેટલી લડાઈ થતી હતી, માણસો તમને ખબર છે છોકરીઓને જીવતી દાટી નાખતા હતા, એ બધું એટલું બધું જહાલિયત હતી, એટલું બધું અંધારો હતો, એટલું એક આશ લુગુબ્ર હતું. અને જયારે રસૂલિલ્લા આવે છે તો એવી રીતના કીધે કરે છે કે અહીંયા રોશની લઈ આવે છે, કે જ્યાં જહાલત એટલી હતી ત્યાં ઇલ્મ લઈ આવે છે. Quatrièmement, des commentateurs se sont également référés au sens originel du terme et disent que le serment fait allusion aux différentes sortes d'efforts et de difficultés qui se produisent dans la vie des gens, qui les réveillent de leur sommeil négligent, leur rappellent Allah subhanahu wa ta'ala et développent en eux l'esprit de patience et de persévérance. અમુક લોકો એમ કે છે કે અહીંયા કેની વાત થાય છે, મુસીબતની વાત થાય છે, જે મુશ્કેલીયાત હોય છે આપણા જિંદગીમાં એની વાત થાય છે. કેમ કે જયારે એક મુશ્કેલીયાત આવે છે, જયારે કઈ આપણા ઉપર મુસીબત આવે છે, ત્યારે આપણે એક વખત જાગી જાય છે આપણા નિંદરમાંથી, જે ગફલતની નિંદરમાં ઘણી વખત આપણે હોય છે એમાંથી આપણે જાગી જાય છે, અને સાથે સાથે આપણને અહીંયા સબ્રની એકદમ જ જરૂર પડે છે. સાત દોઠ કુમંતર લોફી દો સંસ દેલુ qui sont les meilleurs parmi le monde de la création. En mon tafsir, la kwawara im ki se ke anya enu arth thai che elu ke je behtarin che je sauti sara ma sara sauti uttam ma uttam insan se eni vat thai che. Et enfin, des commentateurs considèrent que os désigne la prière cérémonielle de l'après-midi en raison de son importance spéciale parmi les prières obligatoires. Atle ayat tafsir એમ પણ કે છે કે અહીંયા અસ્ર સલાતુલ અસ્ર ની વાત થાય છે, એટલે અસ્ર ની નમાઝ ની વાત છે. Les idées mentionnées ci-dessus ne sont pas contradictoires les unes des autres et sont toutes des interprétations possibles. ઘણી વખત આપણે બીજે છે કે કેમ તો હવે સાચો માયનો શું હશે, પણ અહીંયા સાચા માયનાની વાત નથી, અહીંયા રિફ્લેક્શન ની વાત છે, કે બધા તફસીર લખવા વાળા જુદા જુદા રિફ્લેક્શન ઉપર આવે છે. અને આ બધા અર્થ મનમાં જોગ છે કે આ બધા અર્થ પોસિબલ છે, બધા થઈ શકે છે. Il est vrai que toutes ces choses sont tellement importantes qu'un serment peut porter sur chacune d'elles. એટલે આ બધી એક એક વસ્તુ જે આપણે કીધા એટલી મશહૂર છે, એટલી ઇમ્પોર્ટન્ટ છે કે એના ઉપર અલ્લાહ કસમ ખાઈ શકે છે. Cependant, parmi toutes ces choses, la meilleure signification
que l'on pourrait donner à Asr est le temps. Les yens sont qui utama utamjo et nous ortawoiseto et nous ortatsetani. Et l'histoire de l'or, car comme il a été répété avant, les serments du Saint Coran sont en relation avec le sujet pour lequel le serment est fait. Et il est certain que la perdition des êtres humains encourt dans leur que les êtres humains encourent dans leur vie est la conséquence du passage du temps de la vie ou le passage de l'âge. Avec un yin, le bug après ce comme time qui est que nous autre time a c'est que જે એની વાત આવે છે કે ઇન્સાન કુસરાનમાં છે, ગુમરાહ છે, અને એ ગુમરાહી કુસરાન શા માટે છે, એ ટાઈમ લાગી દે છે, કેમ કે ટાઈમ પસાર થતો જાય છે અને પોતે એને રિક્યુપેરે નથી કરી શકતો. En référence aux explications ci-dessus, nous nous rendons compte de la grandeur du Coran et de l'étendue de sa signification, en voyant qu'un seul de ces mots est si expressif et mérite des interprétations diverses et profondes. Donc, il y a une chose qui est que le Coran est majid qui est un dame, qui est complet, qui est un chose qui est une bonne réflexion pour le yavite. Après, il y a une autre chose qui est l'homme est certes en perdition. Bishop, insan, matre, nuksan, mati. Il s'agit ici de l'humanité en général. Ce verset insiste sur la certitude de l'information. La traduction en français, certes, est faible par rapport à l'arabe. Un différenti matin du monde, l'homme est certes en perdition, et tellement faible. L'homme est certainement, c'est sûr que l'homme est certes en perdition, pour arabiquement, et nous, normal છે.